વાપીમાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ દ્વારા સામાજિક અને સહયોગી સંસ્થાઓ દ્વારા પર્યાવરણની જાળવણી કરવાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક્સની આઇટમોનો નકામો ભંગાર એકત્ર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. સમગ્ર વિશ્વમાં હાલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો નકામો ભંગાર પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યો છે, ત્યારે તેનો યોગ્ય નિકાલ કરી રીસાયકલિંગ કરી પર્યાવરણને બચાવવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ વાપીમાં એક મહિનો સુધી બિનજરૂરિયાતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ એકત્ર કરવામાં આવશે. વાપીમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા મેસેજ હિન્દુસ્તાન ઇ વેસ્ટ મેનેજમેન્ટ ના સહયોગમાં ડમ્પ ઓર ડોનેટ ઇ વેસ્ટ ડોર ટુ ડોર કલેક્શન ડ્રાઈવ એન્ડ કેમ્પેઇન ચાલવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશ હેઠળ સંસ્થાના સભ્યો દરેક વિસ્તારમાં ફરી લોકો પાસે મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, એસી જેવા નકામા ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ લે શ્વેતે એકત્ર કરી રહ્યા છે. આ સામાન્ય મેસેજ હિન્દુસ્તાન ઇ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે ચીજવસ્તુનું રિસાયકલ કરી શકાય તેમ હશે તેમાંથી રિસાયકલ કરાશે, જ્યારે બાકીની તદ્દન નકામી ચીજવસ્તુનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે. હાલ આ ઝુંબેશ હેઠળ અનેક લોકો પોતાના ઘરમાં કે દુકાન ઓફિસમાં પડી રહેલી બિન ઉપયોગી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સંસ્થા પાસે જમા કરાવી રહ્યા છે. જીએસટી કોઓર્ડિનેટર અમે લોકોએ આ ઇ વેસ્ટ ડ્રાઈવ એટલે કે ઇલેક્ટ્રોનિક વેસ્ટ જે ઓલ ઓવર ઇન્ડિયાનો આખો ડ્રાઈવ છે એમાં અમે લોકો સહભાગી બનીએ છીએ. કે પર્યાવરણને જે નુકસાન કરે છે ઈ વેસ્ટ ઇલેક્ટ્રોનિક વેસ્ટની અમે મુહિમ ચલાવ્યું છે કે બધી જગ્યાએ ઘરે ઘરે ગઈને અમે બધી જગ્યાએથી કલેક્શન કરશું. જે એ લોકો નથી વાપરતા ચીજ, મોબાઈલ છે, એસી છે, આપણે કોમ્પ્યુટર છે, લેપટોપ છે, એ બધી વસ્તુઓ અમે જમા કરીને એ અમે રીસાયકલરને મોકલાવવાના છે. એ લોકો રિફર્બિશ કરે અને પાછું માર્કેટમાં વેચી શકે અથવા તો ડિસમેન્ટલ કરીને એને નિકાલ કરી શકે. એ રીતે અમારું અભિયાન છે અને આ અભિયાન અમે લોકોએ 13 જાન્યુઆરીથી ચાલુ કરેલો છે અવેરનેસનું. હવે અત્યારે અમે લોકો કલેક્શન માટેનું અભિયાન ચાલુ કર્યું છે. આજે 19 તારીખથી અમે 13મી ફેબ્રુઆરી લગીને આ ડ્રાઈવ અમે ચાલુ રાખવાના છે. તેના પછી જે કંઈ હશે તે અમે લોકો એ જમા કરેલું વેસ્ટ અમે લોકો કંપનીને હિન્દુસ્તાન કંપનીવાળાને આપવાના છે.